સુરતના લીંબાયત ઝોનના રહીશોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ગરમીમાં પીવાના પાણી માટે રહીશો વલખા મારે છે. આંજણા વિસ્તારના લોકો તરસી રહ્યા છે ચોખ્ખા પાણી માટે. છેલ્લા 3 દિવસથી ગંદુ પાણી આવવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. પાણીને કારણે કેટલાક પરિવારોમાં આરોગ્યલક્ષી ફરિયાદો પણ ઉઠી છે. આ વિશે વધુ વિગતો આપવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા આઝમ સાલે. આઝમ, અહીં જે વિસ્તારમાં લોકો ગંદુ પાણી આવી રહ્યું છે તેને લઈ આરોગ્યલક્ષી સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે, કેવી સમસ્યાનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે અને તેમની શું માંગ છે? એક તરફ ગરમીનો પારો 42 ડિગ્રી પાર થઈ ગયો છે, ત્યારે કેટલાક સ્થાનિક લોકો આંજણા વિસ્તારના છે તેમનો પણ પારો વધી ગયો છે, કારણ કે એમના હાથમાં જે બોટલ દેખાઈ રહી છે એમાં તમને ગંદુ પાણી સ્પષ્ટ નજરે આવી રહ્યું છે. આ સુરત મહાનગરપાલિકા દ્વારા પીવાનું પાણી મોકલવામાં આવી રહ્યું છે, તેના અંદર નળમાંથી આ પાણી નીકળે છે, એટલે સ્થાનિકો ત્રણમાં પોકારી ઉઠ્યા છે અને એમની હાલત એવી થઈ ગઈ છે કે આજે એમને આ બોટલો મંગાવવાનો વારો આવી ગયો છે. 20 રૂપિયા લીટર અને શ્રમજીવી અને ગરીબ પરિવારો 20 રૂપિયા લીટર બોટલો મંગાવીને પોતાનું ઘરબાર ચલાવી રહ્યા છે. સ્થાનિકોથી જાણે ફરિયાદ નોંધે તો એ પાણી તું આકે પીઓ યા, જરા એક વાર પાણી તું પીઓ આકે, ઇસકે બાદ મેં ફિર હમકો યે બોલો કે આ પાણી મેં કિતની ગંદગી હૈ. ये पानी की वजह से हम लोग सब हैरान है और हमारे बच्चे और बड़े सभी बीमार पड़ रहे हैं, इसीलिए हमने ये फरियाद की. બીજી તરફ આપણે સ્થાનિક કોર્પોરેટર ની વાત કરીએ તો અસલમભાઈ, તમે અહીંયાના સ્થાનિક કોર્પોરેટર છો, વોટ માંગવા માટે દેખાતા હોય છો, એ લોકોની ફરિયાદ છે કે તમે અહીંયા પાણીની સમસ્યાનો ઉકેલ નથી કરી, શું કહેશો? તો પાણીની સમસ્યાની આ લોકો મને ફરિયાદ કરી, એના પછી કોર્પોરેશનમાં મેં રજૂઆત કરી છે અને આ પાણી લોકોને કામ કરી ચાલુ થઈ છે. પરંતુ મને દુઃખ એ વાત તો છે કે સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો શહેરની જનતાને હંમેશા વાયદો આપ્યો છે કે અમે સ્વચ્છ અને ગુણવત્તાસભર પાણી આપશું, પરંતુ છેલ્લા થોડા દિવસોથી પાણીની ગુણવત્તા સાવ બગડી ગઈ છે અને મારા વિસ્તારની પણ સુરતના અન્ય તમામ વિસ્તારમાં આવી રીતે ગંદુ પાણી અને વાસ મારતું પાણી અમને અસંખ્ય ફરિયાદો કોર્પોરેશનના ચોપડે અને સ્થાનિક કોર્પોરેટર નોંધાઈ છે. હું શાસકોને અને વહીવટીતંત્રને એટલી જ વિનંતી કરું છું કે આ ખૂબ ગંભીર બાબત છે, એના પર તાત્કાલિક ધ્યાન આપીને બીજા બધા ફાલતુ કામ ને પોતે સ્માર્ટ સિટીનો વહીવટ કહેતા તો સ્માર્ટ સિટીનો સાઈડ પર રાખીને આ પાણી જેવી પ્રાથમિક સુવિધાનું જે કામ છે એને તત્પરતાથી અને સક્રિય થઈને કામ કરવું જોઈએ અને લોકોને ગુણવત્તાસભર સ્વચ્છ પાણી મળી રહે એવા પ્રયત્નશીલ રહીને કામ કરશે તો ચોક્કસ આ શહેરમાંથી જે ફરિયાદો ઉઠી રહી છે છેલ્લા દિવસોથી એ ઓછી થાય. મહત્વની વાત એ પણ રહેશે કે સુરતના રાંદેર અને સિંગલપુરને જોડતો વિયરકમ કોઝવેની સપાટી પણ 4.37 મીટરની નીચે જતી રહી છે. 5 મીટર સુધી આ સપાટી જાળવવામાં ના આવશે તો આખા શહેરમાંથી હજુ પણ બૂમો પડે તો નવાય નહીં. જી જી આઝમ, આપનો આભાર તમામ માહિતી બદલ.